नमस्कार विद्यार्थी मित्रों, आज आपने गुजराती प्रश्न पत्र में विभाग डी अने विभाग डी में जो प्रश्न पूछाय छे एमा काव्यार्थ ग्रहण अने एना पछी तरत गद्यार्थ ग्रहण पांच पांच मार्कना बन्ने प्रश्न पूछाय छे अने જે બિલકુલ રોકડા માર્ક મેળવવા માટે અત્યંત મહત્વના છે. તો આજે આપણે કાવ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું એના વિશે આપણે સમજ મેળવીશું. તો જુઓ, તમે પ્રશ્નપત્રનું પરિરૂપ જોશો એટલે આપણે જ્યારે એ પરિરૂપની ચર્ચા કરતી ત્યારે પણ મેં કહ્યું હતું કે વિભાગ ડી એ 12મો પૂછાય છે. કાવ્યાર્થ ગ્રહણ એટલે તમને ખબર જ છે કે પરીક્ષામાં એક 12મું પાઠ્યપુસ્તક સિવાયનું કાવ્ય પૂછાય છે. એ કાવ્યની નીચે પાંચ પ્રશ્નો આપેલા હોય અને એ પ્રશ્નોના જવાબ આપણે એમાંથી શોધીને જ લખવાના. આમ તો જોઈને લખવા જેવું આપણને લાગે એટલે એમ થાય કે બહુ સરળતાથી આપણે લખી શકીએ, પણ વિદ્યાર્થી મિત્રો, 12મી કક્ષા પ્રમાણે કાવ્યો ઘણીવાર એવા પૂછાતા હોય કે જે બહુ જ સમજવા માટે જરૂરી થઈ પડે એવા, એટલે એની સમજ આપણને હોવી જોઈએ. એટલે અહીં કાવ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું એના માટે કઈ કઈ બાબતોની વિશેષ કાળજી રાખવી તો આપણા એ બધા પ્રશ્નોના જવાબ સાચા પડે અને પરીક્ષામાં આપણે સારા માર્ક મેળવીએ છીએ. તો અહીં જુઓ, સૌથી પહેલા મેં લખ્યું છે કે કાવ્યાર્થ ગ્રહણ એટલે કાવ્યનો માત્ર શબ્દાર્થ જ નહીં, તેનો ભાવાર્થ પણ સમજવો. કાવ્યાર્થ ગ્રહણનો આશય છે કે જે કાવ્ય આપ્યું છે એ જ્યારે આપણે વાંચીએ ત્યારે કવિએ એમાં કેવા પ્રકારના ભાવોનું વર્ણન કર્યું છે. કવિ ખરેખર એ કાવ્યમાં શબ્દો કંઈક જુદા મૂક્યા હોય પણ એના દ્વારા કવિ શું કહેવા માંગે છે, આ સમજવાની કળા એટલે કાવ્યાર્થ. એ આપણે કેવી રીતે સમજવું એના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા તમે પરીક્ષામાં જે કાવ્ય આપ્યું છે એ કાવ્ય શાંત ચિત્તે વાંચે. પહેલા એકવાર કાવ્યને બરાબર વાંચવાનું, વાંચ્યા પછી કાવ્ય વાંચી કવિએ રજૂ કરેલા વિચારોને સમજવાનું રહે. કવિએ ખરેખર અંદર કયા સંદર્ભમાં કાવ્ય લખ્યું છે, એ કાવ્ય દ્વારા શું કહેવા માંગે છે, એ કાવ્યનો આશય શું છે, આ કાવ્ય વાંચતી વખતે આપણે સમજવાનો પ્રયત્ન કરવો. એટલે આમાં કવિએ જે શબ્દો મૂક્યા હોય, જે ઉપમાઓ મૂકી હોય, જે અલંકારો મૂક્યા હોય એના થકી એ આપણને કયો સંદેશ આપવા માંગે છે સમગ્ર કાવ્યના સંદર્ભમાં એ આપણે સમજવું છે. એટલે ખાસ કવિએ રજૂ કરેલા વિચારોને સમજવાનો પ્રયત્ન કરો. કયા કયા વિચારો? તો એમાં કાવ્યનો અર્થ એટલે કાવ્યમાં કવિ શું કહે છે, રજૂ થયેલી લાગણી, કાવ્ય કયા ભાવ સાથે વ્યક્ત થયો છે, સંવેદના અને તેનો ભાર આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડે તથા એના કેન્દ્રવર્તી વિચારને સમજવો. કાવ્યનો જે કેન્દ્રવર્તી વિચાર છે, કાવ્યનું જે મૂળ હાર્દ છે, કાવ્યનો જે મૂળ ભાવ છે, કવિ એ સંદર્ભમાં આપણને જે કંઈ કહેવા કે જણાવવા માંગે છે એ આપણે કાવ્યના વાંચન દરમિયાન સમજવાનો પ્રયત્ન કરવો. એ સમજ્યા પછી કાવ્ય આપણે જે વાંચ્યું તો એ તમે બરાબર સમજ્યા છો કે નહીં તે ચકાસવા નીચે આપેલા પ્રશ્નો વાંચો. કાવ્ય આપણે વાંચી તો લીધું, આપણને એમ લાગ્યું કે ના, ઓવરઓલ કાવ્ય આપણને થોડું થોડું સમજાયું છે, પણ ખરેખર યોગ્ય રીતે આપણે સમજ્યા છીએ કે નહીં એની ચકાસણી કરવા માટે કાવ્યના નીચે પ્રશ્નો આપેલા હોય છે. તો આપણે શું કરવાનું, એકવાર કાવ્ય વાંચી લીધું, એ કાવ્યના અનુસંધાનમાં પ્રશ્નો વાંચો. પ્રશ્નો ખાલી વાંચી લેવાના નહીં,
પ્રશ્ન નીચે જે પ્રકારે પૂછાયો છે એ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે કવિએ પ્રશ્નમાં શું માંગ્યું છે એનો જવાબ આપણે અંદરથી શોધવાનો છે. એટલે આપણે જે વાંચ્યું એ સમજવા માટે કાવ્યની નીચે જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોને પહેલા આપણે વાંચીશું. દરેક પ્રશ્નમાં શું માંગ્યું છે તે શોધવા મગજ કસો. જે પ્રશ્ન પૂછાયા છે એ પ્રશ્ન દ્વારા કવિ શું કહેવા માંગે છે, શું આપણી જોડે ઈચ્છે છે કે ભાઈ આ શોધો કે આ વર્ણન કેવી રીતે કર્યું છે, એના ઉદાહરણો કેવી રીતે કવિ અંદર વ્યક્ત કર્યા છે, એના માટે કયા પ્રકારના શબ્દોનું પ્રયોજન કર્યું છે, એ આપણે પ્રશ્નો વાંચતા વાંચતા કાવ્યમાં એના જવાબો ક્યાં હશે, કઈ રીતે કવિએ વ્યક્ત કરેલા હશે એ અનુસંધાન જોડવાનો પ્રયત્ન કરવાનો. એટલે પ્રશ્ન વાંચતા જાઓ, કાવ્યમાં એના જવાબના અનુસંધાનમાં એ બધી પંક્તિઓ આપણે શોધતા જવાની. એટલે પ્રશ્નમાં શું માંગ્યું છે એ વિચારવા માટે મગજને કસવું પડે. પ્રશ્ન હોય તો ખરેખર પ્રશ્નમાં કવિએ કેટલું માંગ્યું છે એ શોધી કાઢો, એ સમજી લો, તો મોટાભાગનું તમારું કામ સરળ થઈ જાય. જરૂર પડે ફરીથી કાવ્ય વાંચી પ્રશ્નોના ઉકેલ શોધો. કેમ જરૂર પડે ફરીથી પ્રશ્નો વાંચવાના? એકવાર આપણે કાવ્ય વાંચી લીધું, કાવ્યના અનુસંધાનમાં નીચે આપેલા પ્રશ્નો આપણે જોયા, એ પ્રશ્નોના સાથે પેલા જવાબો આપણે કેરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ઘણી વાર એવું બને કે પ્રશ્નનો જવાબ સીધે સીધી પંક્તિઓમાં ન પણ હોય, એક જ પંક્તિમાં કે બે જ પંક્તિઓમાં ન પણ હોય. એટલે જે માંગ્યું છે એ કાવ્યમાં એક્ઝેક્ટલી ક્યાં હશે અથવા કયા સંદર્ભમાં કવિએ રજૂ કર્યું હશે એ ચકાસવા, એ શોધવા માટે જરૂર પડે ફરીથી કાવ્ય વાંચી પ્રશ્નોના ઉકેલ શોધો. એટલે ફરીથી આપણે કાવ્ય વાંચવાનું, બીજી વાર જ્યારે આપણે કાવ્ય વાંચીએ ત્યારે જે પ્રશ્નો નીચે રજૂ કર્યા છે એ પ્રશ્નો સમજતા જઈએ, એ પ્રશ્નોના આધારે કાવ્યમાં એનો જવાબ ક્યાં હશે એ શોધતા જઈએ, અને એ પ્રકારે ક્રમશઃ આપણે એ પ્રશ્નોના જવાબ શોધવાના. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહુ ધીરજથી, કારણ કે આ જોઈને જ લખવાનું છે, પણ આમાં તમે કેવું લખો છો એના આધારે માર્ક મળે છે. કારણ કે આ ઉપરા માર્ક છે, જોઈ લખવાના બારમાં એમ એમ માર્ક મળતા હોય તો તમે સમજી શકો છો કે એમાં કંઈક વિશેષ આપણે કરવું પડે. એટલે કાવ્ય જે છે એને પહેલાં સમજો, વાંચીને સમજ્યા પછી એના જે પ્રશ્નોના જવાબ છે એ શોધવાનો પ્રયત્ન કરો. જરૂર પડે તો ફરી તમે કાવ્ય વાંચો, ફરી એ પ્રશ્નોના જવાબ શોધો. પ્રશ્નોના જવાબ જે પંક્તિમાં જણાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે પ્રશ્નો વાંચ્યા, ફરીથી કાવ્ય વાંચ્યું, તમને ખબર પડી કે આ પ્રશ્નોનો જવાબ આ પંક્તિમાં છે, આ પ્રશ્નોનો જવાબ આ પંક્તિમાં છે, એમ તમે ક્રમશઃ બધા પ્રશ્નોના જવાબ શોધતા શોધતા, કારણ કે કુલ પાંચ પ્રશ્નો પૂછાય, પાંચ ગુણના છે, એટલે બધે બધા ગુણ આપણે એક્ઝેક્ટલી મેળવી શકીએ એ માટે આ પ્રયત્ન કરવાના છે. જે પંક્તિમાં તમને પ્રશ્નનો જવાબ જણાય તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે કવિએ જે રજૂ કર્યું છે એ કાવ્ય છે, અને પ્રશ્નોના જવાબ જે આપણે લખવાના છે એ આપણી ભાષામાં વાક્યો સ્વરૂપે લખવાના છે. સીધે સીધી કાવ્ય પંક્તિઓ લખવાની નથી. મોટાભાગે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજી નહીં શકવાના કારણે પ્રશ્નમાં જે કોઈ શબ્દ હોય એ શબ્દના અનુસંધાનમાં કાવ્યમાં એવો શબ્દ એમને મળી જાય, એટલે એમને એમ લાગે કે ભાઈ આ જ પ્રશ્નનો જવાબ હશે. એટલે શું થાય કે એ જ કાવ્યની સીધે સીધી બે થી પંક્તિઓ અંદર લખી દે, પણ કાવ્યાર્થગ્રહણમાં એ પ્રકારે લખાયેલા જવાબો ચાલી શકે નહીં. જે પંક્તિમાં તમને પ્રશ્નોના જવાબ જણાય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ક્યારેક એવું પણ બને કે એક પંક્તિમાં વિધાન પૂરું થતું ન હોય તો બીજી, અને જરૂર જણાય તો વધુ પંક્તિઓનું વાંચન કરો. ઘણીવાર પ્રશ્ન એવી રીતે માંગ્યો હોય કે આમાં કવિએ કઈ કઈ બાબતોનું વર્ણન કર્યું છે,
તો કઈ કઈ બાબત એટલે એ એક જ પંક્તિમાં ના હોય પહેલી પંક્તિમાં પણ હોય ચોથી પંક્તિમાં પણ હોય સાતમી પંક્તિમાં પણ હોય અને શક્ય છે કે છેલ્લી બે પંક્તિઓમાં પણ હોય એટલે જોવાનું કે પ્રશ્નમાં એક્ઝેક્ટલી શું માંગ્યું છે એ જ પ્રકારે કાવ્યમાં એના જવાબો ક્યાં ક્યાં હોઈ શકે કોઈ વાર એવું બને કે તમારે પ્રશ્નનો જવાબ લખવો હોય તો એ એક જ પંક્તિ પૂરતો સીમિત ના હોય તો તમારે જોઈ એના આગળની પંક્તિઓ વાંચવાની એને સમજવાનો પ્રયત્ન કરવાનો અને એવી જુદી જુદી પંક્તિઓમાં રહેલા જવાબને તમારે એકત્રિત કરી તમારી રીતે એ જવાબ લખવાનો પ્રયત્ન પણ આ માટે આપણે શોધવું પડે કાવ્ય વાંચવું પડે અને કાવ્ય સમજવું પડે એટલે જોવાનું કે તમે જે પ્રશ્નનો જવાબ શોધો છો એ કદાચ એવું બને કે એ કાવ્યનું પંક્તિનું વિધાન એક પંક્તિમાં પૂરું ના થતું હોય તો બીજી પણ હોય અને જરૂર જણાય તો આગળની પંક્તિઓ પણ વાંચી એ પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે પસંદ થાય એવો પ્રયત્ન કરવાનો પ્રશ્નના ઉત્તરમાં કાવ્યની એની જ પંક્તિઓ સીધે સીધી ન લખતા પોતાના શબ્દોમાં એટલે કે મૌલિકતાથી લખવાનો આગ્રહ મેં તમને હમણાં જ કહ્યું કે કાવ્યની પંક્તિઓ ક્યારે સીધે સીધી ઉતારી નહીં દેવાની અમે જોઈએ છીએ મોટાભાગના વિદ્યાર્થીઓ કાવ્ય યોગ્ય રીતે નહીં સમજી શકવાના કારણે અથવા એવો કોઈ પ્રયત્ન જ નહીં કરવાના કારણે જ્યાં એમને એ જવાબ દેખાય એના એ બેઠી પંક્તિઓ જવાબમાં ઉતારે એટલે બેઠી પંક્તિઓ ઉતારવાનો કોઈ મતલબ રહેતો નથી ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કાવ્યાર્થ ગ્રહણની ચર્ચા કરવાનો અહીં આશય એટલો જ છે કે કાવ્ય આપેલું જ હોય અંદર એમાંથી જ પ્રશ્નો કાઢેલા હોય એ પ્રશ્નોના જવાબ આપણે એમાંથી જ શોધવાના હોય એટલે એ જવાબો યોગ્ય રીતે મૌલિકતાથી લખાય એની પૂરી કાળજી રાખવી આપણી ભાષામાં આપણી રીતે આવી રીતે બે કે ત્રણ પંક્તિઓ ભેગી કરી અને યોગ્ય રીતે આપણે જવાબ એમાંથી લખવાનો અને જેટલો આપણી ભાષામાં લખવાનો જવાબ લખવાનો પણ ખાસ કાળજી રાખવાની કે જેટલું માંગ્યું એટલો જ જવાબ લખવાનો બિનજરૂરી લાંબો નહીં લખવાનો પણ ટૂંકો અને સચો જેટલી જરૂરિયાત હોય એટલી વાત એમાં આવી જાય એની આપણે કાળજી રાખવાની એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ જ ભૂલ કરે છે કાવ્ય પંક્તિઓ પ્રશ્નના જવાબમાં સીધે સીધી નહીં લખતા આપણી ભાષામાં આપણી રીતે મૌલિકતાથી એ જવાબો વાક્યો પ્રમાણે આપણે લખવાનો પ્રયત્ન કરીશું જો એ પ્રકારનો પ્રયત્ન કરીશું તો વિદ્યાર્થી મિત્રો 100% તમારા જવાબો સાચા જ પડશે અને એ માર્ક તમે રોકડા મેળવી શકશો જવાબો ટૂંકા તથા સ્પષ્ટ લખવા બિનજરૂરી લાંબા નહીં જવાબો જેટલા માંગ્યા એટલા લખો ક્યાંક એક શબ્દ જ માંગ્યો હોય તો એક શબ્દ જ લખી અને તમે એ પ્રશ્ન પૂરો કરો એક શબ્દ એટલે ખાલી એક શબ્દ લખી નહીં દેવાનો પણ વાક્ય પૂરું કરવાનું પણ માનો કે એક જ શબ્દની જરૂરિયાત હોય અને તમે એક જ શબ્દ લખી અને વાક્ય પૂરું કરી દો પ્રશ્નના અનુસંધાનમાં તો પણ તમને એનો માર્ગ મળે પણ સચોટ અને જેટલા જરૂર હોય એટલા જ જવાબો લખો બિનજરૂરી લાંબા વધુ વધુ ઉદાહરણો કંઈ લખવાની જરૂર નથી બધા જ પ્રશ્નોના ઉત્તર લખવાનો આગ્રહ રાખો ઘણી વાર આપણે શીર્ષકનો પ્રશ્ન જવા દઈએ છીએ વચ્ચે કોઈ એવો પ્રશ્ન પૂછાયો કે જે શોધવામાં કદાચ તકલીફ પડેલી હોય તો આપણે એના માટે થોડો પ્રયત્ન કરતા નથી અને પરિણામે આપણે લખી શકતા નથી પ્રયત્ન એવો કરવાનો એક જ પ્રશ્ન લઈ ના જાય તમે બધા જ પ્રશ્નો લખશો તો વધુ માર્ક મળવાની શક્યતાઓ રહેશે અને જો તમે યોગ્ય રીતે કાવ્ય સમજ્યા જ હશો અને પ્રશ્નોના જવાબ લખ્યા જ હશે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જ્યારે તમે લખો કારણ કે પ્રશ્નોના જવાબ આપણે આપણી ભાષામાં મૌલિકતાથી લખીએ ત્યારે ભાષાના સંદર્ભમાં જોડણી ભાષા શુદ્ધિ તથા વિરામ ચિહ્નોનું ધ્યાન રાખો તમે મિત્રો
જેથી ભાષા વાક્યો એકદમ સ્પષ્ટ પ્રશ્નોના જવાબ તમે લખો એટલે પ્રશ્ન એક લખો આપણે પ્રશ્નો લખવાની જરૂર નથી કાવ્યાધિકરણમાં પણ પ્રશ્નોના જવાબ તો જે નંબરનો પ્રશ્ન હોય એ નંબરનો જવાબ પદ્ધતિસર એક કે બે કે ત્રણ જેટલી લીટીમાં પૂરો થાય એ પૂરો કરી એક લીટી છોડી પછી એના પછીનો પ્રશ્ન એક લીટી છોડી પછી એના પછીનો પ્રશ્ન એમ ક્રમમાં લખતા જાઓ અક્ષરો સારા ખાસ ભાષાની દ્રષ્ટિએ એમાં જોડણી ભાષા શુદ્ધિ અને વિરામ ચિહ્નોની ખાસ કાળજી રાખવી કારણ કે બારમાના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો જ્યારે અમે જોઈએ છીએ ત્યારે બિલકુલ આપણે જેમ ગામડામાં દેશી ભાષા બનતા હોય એવા શબ્દો એવી જ લડણ અને એ જ રીતે આપણે લખી લઈએ છીએ પણ પ્રયત્ન આપણે કરવાનો કે યોગ્ય રીતે ભાષાના સંદર્ભમાં આ બધી બાબતોની કાળજી રાખી અને આપણે જવાબો લખીએ ખાસ જે છેલ્લો પ્રશ્ન પાંચમો કુલ પાંચ પ્રશ્નો પૂછાય પાંચ માર્કના એમાં જે છેલ્લો પ્રશ્ન પૂછાય છે એ કાવ્યના શીર્ષકનો પૂછાય એટલે અહીં જુઓ કાવ્યનું શીર્ષક પસંદ કરવા માટે કેન્દ્રવર્તી વિચાર કે ભાવને ધ્યાનમાં રાખવો હવે તમે જુઓ શરૂઆતમાં આપણે કહ્યું કે કાવ્ય એક વાર વાંચો બે વાર વાંચો પહેલા પ્રશ્નોના જવાબ શોધવાના સંદર્ભમાં વાંચો પણ તમે બે વાર વ્યવસ્થિત આવી રીતે કાવ્ય વાંચશો તો તમને ધીરે ધીરે ખબર પડી જશે કે આમાં કવિ કયો ભાવ કયો વિચાર રજૂ કરવા માંગે છે કાવ્યનું ભાર શું છે તો એના અનુસંધાનમાં જ્યારે શીર્ષકની પસંદગી કરવાની થાય ત્યારે બહુ સરળતાથી આપણે શીર્ષક લખી શકીએ ઘણી વાર એવું પણ બને કે કાવ્યની શરૂઆતમાં અથવા અંતિમ પંક્તિઓમાં ગૂંથાયેલ શબ્દને પસંદ કરવો કાવ્યના શીર્ષકો અલગ અલગ રીતે કવિઓ આપતા ઘણી વાર કવિ જે વિચાર કે ભાવને પ્રગટ કરવા માંગે છે એ ભાવને અનુરૂપ શીર્ષક હોય ઘણી વાર કાવ્ય પંક્તિઓમાં ઉપરની પંક્તિ નીચેની પંક્તિ અથવા પહેલી બે પંક્તિઓ કે છેલ્લી બે પંક્તિઓ ઘણી વાર જે આપણે ગઝલ સ્વરૂપે કાવ્યો પૂછાય છે તો એમાં જે પ્રાસની રીતે ગોઠવાયેલા શબ્દો છે એ શબ્દોને ધ્યાનમાં રાખવા ટૂંકમાં તમે આવા વિવિધ પ્રકારના કાવ્યો ખાલી જોતા જશો એને સમજતા જશો એના પ્રશ્નોના જવાબ તમે સ્વાધ્યાય કાર્ય દરમિયાન જોતા જશો તો તમને ખબર પડી જશે કે ભાઈ કાવ્યનું શીર્ષક આપણે કેવી રીતે પસંદ કરવું કાવ્ય બારમાના વિદ્યાર્થી તરીકે આપણે બિલકુલ ના સમજી શકીએ એવું ના હોય પણ આપણે એના માટે પ્રયત્ન કરવો પડે અને જો પ્રયત્ન એને સમજવાનો કરો તો તમને ખબર પડી જાય કે એમાં કોઈ કેન્દ્રવર્તી વિચારને પ્રાધાન્ય આપ્યું છે કોઈ વિશેષ ભાવ એમાં છુપાયેલો છે અથવા તો કાવ્યની શરૂઆતની કે અંતિમ પંક્તિઓમાં કાવ્યનું શીર્ષક છે તમે વાંચો અને આવા બીજા મહાવરા કરો એટલે તમને ઓટોમેટિક એના શીર્ષકનો આઈડિયા આવી જાય જે આપણા મનમાં આવ્યો જે આપણને અનુકૂળ લાગે એ પ્રમાણે પસંદ કરી અને આપણે શીર્ષક લખવાનું સચોટ અને ઉચિત શીર્ષકની પસંદગી કરવી કાવ્યનો જે ભાવ છે જે હાથ છે જે પ્રકારે કાવ્ય ધીરે ધીરે ક્રમશઃ ગતિ કરી રહ્યું છે એના અનુસંધાનમાં આપણે વિચારી અને કાવ્યના શીર્ષકને જો આપણે પસંદ કરીએ તો યોગ્ય રીતે આપણે આ કાવ્યાધિકરણ કર્યું એમ કહેવાય ટૂંકમાં આ બધા જે મુદ્દા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અસરકારક રીતે કાવ્યાર્થ ગ્રહણ કેવી રીતે થાય ફરી આ મુદ્દાઓને જો આપણે ટૂંકમાં સમજી લઈએ તો સૌથી પહેલા જે કાવ્ય આપ્યું છે એને એકવાર શાંતિથી વાંચી લો વાંચ્યા પછી એ કાવ્યના નીચે આપેલા પાંચ પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નો જોઈ લો પ્રશ્નોમાં શું માંગ્યું છે એના અનુસંધાને કાવ્ય ફરીથી વાંચતા જાઓ અને એના જવાબો ખાલી આપણે મગજમાં નક્કી કરતા જાઓ આ પ્રશ્નોનો જવાબ અહીં છે આ પ્રશ્નોનો જવાબ અહીં છે કદાચ એક પંક્તિ ના હોય બીજી ના હોય ત્રીજી એ રીતે શોધી એકવાર જવાબો તમે ક્લિયર કરી દેશો તો તમારું કામ એકદમ સરળ થઈ જશે પછી મહત્વનું શું છે કે એ જવાબોને આપણે આપણી રીતે મૌલિક ભાષામાં આપણે લખવાની અને મેં કહ્યું એમ લખતી વખતે આપણે ભાષાની દ્રષ્ટિએ જોડણી વિરામ ચિહ્નો એ બધી બાબતોની કાળજી રાખી સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરે જો આપણે
પ્રશ્નોના જવાબ લખીશું તો આપણને એમાં પૂરેપૂરા માર્ક મળશે. જે પ્રકારે આ કાવ્યાર્થ ગ્રહણ છે એ પ્રકારે મિત્રો ગદ્યાર્થ ગ્રહણ પણ પૂછાય છે. અહીં મેં કાવ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ ભેગું એટલે લીધું કે બંને વિભાગ બીના જ પ્રશ્નો છે અને વિભાગ બીમાં કાવ્યાર્થ ગ્રહણ પણ પાંચ ગુણનો પૂછાય અને ગદ્યાર્થ ગ્રહણ પણ પાંચ ગુણનો પૂછાય. બંનેના થઈ ટોટલ 10 ગુણ આપણી પરીક્ષામાં છે. તો અહીં જે પ્રકારના મુદ્દા આપણે કાવ્યના સંદર્ભમાં સમજ્યા, જેટલી કાળજી આપણે કાવ્યના સંદર્ભમાં રાખવાની થાય એ જ પ્રકારે પરીક્ષામાં એક પેરેગ્રાફ આપેલો હોય એ પણ પાઠ્યપુસ્તકના બહારનો જ કોઈ પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફના નીચે પણ આવી રીતે પાંચ પ્રશ્નો આપ્યા હોય, પણ પેરેગ્રાફ એ શું સીધા શબ્દોમાં લખાયેલો હોય એટલે એ શોધવો આપણને સરળ. ખાલી એમાં ધ્યાન આ જ રાખવાનું, પેરેગ્રાફ એકવાર વ્યવસ્થિત વાંચી લો, નીચે આપેલા પ્રશ્નો જોઈ લો, એ પ્રશ્નો પ્રમાણે એનો જવાબ કઈ કયા વાક્યમાં કઈ લીટીમાં હશે એ આપણે શોધી અને એને ભેગા કરી અને ફરી પાછું આપણી જ રીતે એમાં એમાં બેઠો જવાબ આવતો હોય તમે લખો તો કોઈ વાંધો નહીં, ના આવતો હોય તો જેમ કાવ્યમાં આપણે આપણી રીતે મૌલિક ભાષામાં આપણે જવાબ લખીએ એમ ગદ્યાર્થ ગ્રહણમાં પણ આપણે આપણી રીતે મૌલિક ભાષામાં જવાબો લખી શકીએ. અને હું માનું છું મિત્રો કે આ 5-10 માર્ક તમે થોડી કાળજી રાખો તો બિલકુલ રોકડા આપણને મળી જાય. કારણ કે એક માર્કમાં જો ખોટો પડે તો આખો જાય અને સાચો પડે તો એક માર્ક પૂરો જ મળે, એમાં બીજું કશું ખપાવવાની શક્યતા પણ નહીં. જો આપણે આવી કાળજી રાખી, ધ્યાન રાખી અને આપણે કાવ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ લખીએ તો ટોટલ 5-5-10 ગુણ આપણે પરીક્ષામાં સરળતાથી અંકે કરી શકીએ. ફરી વિદ્યાર્થી મિત્રો એક વાત કહી દઉં કે અહીં પ્રશ્નપત્રના સંદર્ભમાં કે જે તે વિષય વસ્તુના સંદર્ભમાં જે ચર્ચા કરવામાં આવે છે એ ચર્ચા તમારી સમજ માટે છે. તમારી આવડત વધે, તમે પ્રોપર એ વિષય વસ્તુને સમજો એના માટે છે. આના મહાવરા તમારે ઘેર જાતે કરવા જોઈએ. પરીક્ષાના અનુસંધાનમાં અથવા અત્યારે વેકેશનના સંદર્ભમાં તમે આવા નિબંધવાળામાં કે બીજા કોઈ એવા સાહિત્યોમાં આવા કાવ્યો આપેલા હોય તો એને તમે અત્યારે સમજવાનો પ્રયત્ન કરો, એના જે પ્રશ્નો છે એના જવાબો સમજવાનો પ્રયત્ન કરો. એવી રીતે ગદ્યાર્થ ગ્રહણના પેરેગ્રાફો ખાલી જુઓ કે પેરેગ્રાફ કેવી રીતે પૂછાય છે, એના પ્રશ્નો કેવા પૂછાય છે, એમાંથી જવાબો કેવી રીતે શોધવા. આ મહાવરાથી જ તમે વિશેષ આવડત કેળવી શકશો અને જો એટલું કરશો તો હું માનું છું કે તમે આમાં રોકડા 10 માર્ક પ્રાપ્ત કરી શકશો. મને આશા છે કે કાવ્યાર્થ ગ્રહણના સંદર્ભમાં અને ગદ્યાર્થ ગ્રહણના સંદર્ભમાં અહીં જે મેં મુદ્દા લખ્યા છે એ તમને કાવ્યને સમજવામાં અને પરીક્ષામાં વધુ માર્ક મેળવવામાં સહાયક બનશે એવી અપેક્ષા આ વિડીયો સાથે હું વ્યક્ત કરું છું. મને આશા છે કે આ માં તમને સમજ પડી હશે અને તમે સારી રીતે એ લખી શકશો. અસ્તુ.